جاي جاي رام جاي رام جاي رام جاي جاي رام કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુખ્ય મુદ્દા આધારે તેમજ બીજા અન્ય 15 મુદ્દાઓ સાથે તમામ કર્મચારીઓ છે એ ગાંધીનગર ખાતે ધરણાઓ અને ઘણા બધા વિવિધ અલગ અલગ કાર્યક્રમો આપી અને સરકારને જગાડવા માટેના કાર્યક્રમો કરવામાં આવેલા હતા પરંતુ ત્યારબાદ પાંચ મેમ્બરની કમિટી મંત્રીશ્રીઓની બનેલી હતી અને તેમની સાથે સમાધાન થતાં છેલ્લે માસ સીએલના કાર્યક્રમ સુધી પહોંચ્યા પછી સરકારશ્રીએ એવી જાહેરાત કરી હતી કે તમારી જૂની પેન્શન યોજનાની માગણી છે તેમાં 2005 પહેલાંના શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં આવશે તેમજ નવા જે નવી પેન્શન યોજનામાં જે 2005 પછીના કર્મચારીઓ છે તેમને એનપીએસની અંદર કેન્દ્રના ધોરણે 10% સામે 14% સરકારશ્રી દ્વારા જમા કરવામાં આવશે આવા સમાધાન સાથે કાર્યક્રમો અને આપણું આંદોલન છે એને સમેટવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ આટલો સમય વીતી ગયા પછી પણ હાલમાં આ ઠરાવો છે એ થયેલા નથી અને આની વિસંગતતા ધરાવતા ઠરાવ છે કે 10 સામે 10 એનપીએસ તેમજ 12 સામે 12 અને 14 સામે 14 એવું સરકારશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરવા થવામાં આવેલ છે પરંતુ જે કર્મચારીઓને માન્ય નથી અને એમનું જે એનપીએસ છે એ 10% લેખે જ અત્યારે ચાલુ છે પણ હવે ફરી પાછો ચૂંટણીનો આગામી આવનાર છે એટલા માટે થઈ અને ફરી પાછું આંદોલન છે એ સક્રિય બન્યું છે અને તમામ કર્મચારીઓની અંદર સાથે જોડાય અને આની પહેલાં એક ધારાસભ્યશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને વાયા મારફત મુખ્યમંત્રીશ્રી સુધી આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવેલ છે કે જૂની જે માગણીઓ છે એ મુજબના ઠરાવો કરવામાં આવે પણ આજ દિન સુધી થયા નથી એટલા માટે થઈ અને ફરી પાછો આ આકસ્મિક એક બીજો કાર્યક્રમ આપવામાં આવેલો છે જેમાં રામધૂન અને થાળી વગાડી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સરકારને જગાડવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આવતીકાલે સોમનાથ ખાતેથી જૂની પેન્શન યોજના માટે રથ છે તે શરૂ થવા જઈનાર છે તેની અંદર પણ બહોળી સંખ્યામાં પોરબંદર જિલ્લો તેમજ આસપાસના બધા જિલ્લાઓ છે સોમનાથ ખાતે ભેગા મળી અને આ રેલીમાં જોડાય અને રથને છે એ આગમન આવતીકાલે ગીર સોમનાથમાં સોમનાથ દાદાના દર્શન કરી અને કરવા જઈ રહેલ છે હા કેમ કે જો આપણી ટોટલ 16 માંગણીઓ હતી 16 માંગણીઓની અંદરથી મુખ્ય એક માંગણી આપણી જૂની પેન્શન યોજનાની હતી પણ જૂની પેન્શન યોજનામાં એણે બે ભાગ કરી નાખ્યા હતા એટલે આંદોલનને થોડુંક નબળું પાડવા માટેનું આ એક પ્રોપોગેન્ડા હતો પણ હવે પછી કર્મચારીઓને પછી ફરી પાછા એક મંચ ઉપર આવી અને ફરીથી બધા માટે જૂની પેન્શન યોજના માગવામાં આવી રહેલી છે અને ત્યારે એવું પણ કારણ સરકારે રજૂ કરેલું હતું કે જૂની પેન્શન યોજના છે એ ભારત સરકારનો નિર્ણય છે કેન્દ્ર સરકારનો નિર્ણય છે તે રાજ્ય સરકાર છે એ સોલ્વ કરી શકે તેવું નથી કેન્દ્રના પીએમઓ ઓફિસમાંથી પણ સચિવોશ્રી છે એમની સાથે પણ બેઠક ત્યારે કમિટીમાં થઈ હતી પણ ત્યારે પણ એ પ્રશ્નનું નિરાકરણ નહોતું આવ્યું અને એણે એવું ભાજપ શાસિત જે 14 રાજ્યો છે એમાં એકી સાથે કરવું પડે એવું ત્યારે ઉદાહરણ આપવામાં આવ્યું હતું પરંતુ હવે આ જે આપણી જે વડાપ્રધાનની જે ચૂંટણીઓ આવી રહી છે એના લીધે આ પ્રશ્ન છે એ આખા ભારતને લાગતો હોવાથી બધી જગ્યાએ જૂની પેન્શન યોજના એકી સાથે લાગુ કરવામાં આવે તો બધા કર્મચારીઓને એકી સાથે મળી જાય અને રાજ્ય સરકારનું એ બહાનું પણ નીકળી જાય કે આ રાજ્ય સરકારથી સોલ્વ થાય એવો મુદ્દો નથી એટલા માટે ફરી એક્ટિવ થયા છીએ અને કર્મચારીઓ તમામને આ મળી જાય એવી આશાથી સૌ આ કાર્યક્રમો કરી રહ્યા છીએ કેન્દ્રના ધોરણે 10% ની સામે સરકાર છે એ 14% રકમ છે